કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 3, વિષય ગુજરાતી કુહુ. આપણો વિષય કયો? ગુજરાતી કુહુ. એમાં આપણે અગાઉ લેક્ચર દરમિયાન પાઠ 3ના ભાગ 2 સુધી ભણ્યા, સાથે સાથે લેસન પણ કર્યું ને. તો આજે આપણે જોઈશું પાઠ 3 શું છે. શંખલાની બહેન છીપલી. કોણ? શંખલાની બહેન છીપલી, એનો ભાગ 3 જોઈશું. ચલો જોઈએ ત્યારે શું છે. કુટુંબના સભ્યો હોય તેવા શબ્દ લખો. આગળ પણ આપણે કુટુંબ વિશે જોયું, એમાં રાઉન્ડ કર્યા, પછી દરેકને અલગ અલગ ભાગોમાં વહેંચ્યા, એવું બધું જોયું. તો હવે પાછા કુટુંબના સભ્યો બનાવવાના છે. ચલો ફટાફટ બનાવીએ. હવે પહેલું છે શાળા છે. હવે શાળાના કુટુંબમાં શું શું હોય? ઘંટ છે, રિસેસ છે, પરીક્ષા છે, મસ્તી, રજા, મિત્ર, લેસન, ચોપડા, દફતર, જે લખવું હોય તે લખી શકાય છે. ખેતરમાં પાવડો, કોદાળી, હળ, પાક, નિંદણ, લણણી, દાણા, જે લખવું હોય એ લખી શકાય છે. ગાયમાં, ગાયના પરિવારમાં ગાય શું કરે છે? દૂધ, છાણ, મૂત્ર, શિંગડા, પૂંછડી, એ બધું પણ આવી શકે. હવે ડૉક્ટર, ડૉક્ટરની ફેમિલીમાં શું છે? દવા, દવાખાનું, દર્દી, પાટાપિંડી, કમ્પાઉન્ડર, જે લખવું હોય. કુટુંબમાં ઘણા બધા ભાઈ બહેન, માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, પિતરાય ભાઈ, પિતરાય બહેન. તો અહીં કુટુંબ આપેલું છે, એના આપણે અંદર જે સમાવેશ થતા હોય એ લોકોને વર્ગીકરણ કર્યું. હવે આગળ ચાલો ગાઈએ ગીતડું. પાટીમાં મેં દોર્યો દરિયો, જોયું તો ને દોર્યો. તો આપણે દરિયો એ તમારું આગળની પ્રવૃત્તિ, તમારાથી ઊભું રહેવાય તેટલી વાર એક પગની આંગળીઓ પર ઊભા રહો. લો, પગની આંગળીઓ જે છે ને એના ઉપર ઊભા રહેવાનું છે. આ એક પ્રવૃત્તિ રમૂજીની. ચાલો હવે ઊભા જ છો ને, તો ચલો આગળ જઈએ. ચાલો આપણે સૌ સ અને શ, સ અને શને ઓળખવાની શરૂઆત કરીએ. સસલાનો શ અને આ કયો છે? શરણાઈનો. તો હવે એના વચ્ચેનું અંતર વાંચીએ. શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો તેઓ કેવી રીતે શ અને સ બોલે છે તે. પહેલું વાક્ય, સંધ્યા ટાણે મંદિરનો શંખ. આ શંખ, આ મોટો શ કહેવાય છે. શંખનો નાદ સંભળાયો, તો શ કેવી રીતના બોલ્યો એ જોયું. સરિતાએ સાંજે શીરો બનાવ્યું. શ આ બોલાય છે ત્યારે એમાં વજન પડે છે, જ્યારે સસલાના શમાં ઓછું વજન પડે છે. દોડતા સાબરના શિંગડા જાળીમાં ભરાયા. શંકરલાલે સુડી વચ્ચે સોપારી કાપી. શરણાઈનો સ બોલે છે ત્યારે એના પર વજન પડે છે, સસલાના સ ઉપર એટલું વજન પડતું નથી. સપનાને શમણું આવતા સફાળી જાગી ગઈ, એટલે ફટાફટ ઉઠી ગઈ. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એવું બોલ્યું ના બોલાય છે. તો સસલાનો સૌરાષ્ટ્રનો ઘણો રમણીય પ્રદેશ છે. રમણીયાર એટલે કે જોવાલાયક, સરસ. પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતા અંશુલ, જોયું શ બોલ્યું આ શરણાઈનો શ, તો કેટલું વજન પડ્યું. અંશુલ ઘરે પહોંચ્યો. સગડીના સ ઉપર ઓછું વજન, સસલાના સ ઉપર ઓછું વજન પડે છે. સગડીનો કો, સસલાનો કો, જે કહેવું હોય. અને જ્યારે શરણાઈના શ ઉપર વધારે શ, એમ જોરથી વધારે વજન પડે છે. હવે આગળ આપેલી જગ્યામાં શ અને શ લખવાનું છે. અહીંયા આપણે બે પહેલાં બીજા અને ત્રીજામાં આપણે ખૂટતા શબ્દો લખતા હતા ને એ રીતે એમાં માત્ર શ શરણાઈનો અને સસલાનો શ જ લખવાનો છે. શિક્ષક શબ્દ બોલશે ખાલી જગ્યામાં તમે આવે આવા શબ્દો ઉમેર્યો. શ અને સની ઓળખ રાખી અને શબ્દ લખવાના છે. તો અહીં શેઠ તો શરણાઈનો સ, સસલું સગડીના સ, આશીષ સગડી, સસલીનો સોય, સગડીનો કહો કે સસલાનો કહો. સુંદર સકોરું આકાશ, જોયું શ બોલાયું ને. સાબુદાણા સગડીનો સ, અતિશય શય, જોયું કેવું બોલાયું. વિશેષ અદ્રશ્ય, શીતળ શુક્રવાર, સરસ્વતી સફળ આસુ, શ મ શા, જોઈ શ કેવી રીતના બોલાય. ન એ રીતે હવે તમે ઓળખી જ ગયા છો, શરણાઈના શ ઉપર વધારે વજન, સગડીના શ ઉપર ઓછું વજન. આગળ જોઈએ. જૂથમાં કામ કરો, ફ્રેન્ડ સર્કલમાં બેસવાનું છે.
જૂથમાં બેસી ઉપરના શબ્દોમાંથી કોઈ ચાર શબ્દ બોલવાના છે, જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો. સુંદર, એવું બોલાય સુંદર. શેઠને શેઠ, શેઠ એમ કહીએ, શેઠ વપરાય નહીં. બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હોય તે નોંધી સાચો બોલાવી બતાવો. ઉચ્ચાર કરતા ના ફાવે તો બીજા જોડે ફ્રેન્ડને મદદ કરવાની. ચલો આગળની, હવે એ જ રીતે હજી તો સહજ ચાલે છે. હો, શ અને શ ધ્યાન રાખજો, પરીક્ષા દરમિયાન પૂછાય તો શ અને શ કઈ રીતે, સગડીના સની જગ્યાએ શરણાઈનો સન, શરણાઈના સની જગ્યાએ સગડી સ, તો આપેલ શબ્દ શબ્દ સાથે વાક્ય પણ ખોટું પડે છે. શ સગડીનો અને શ શરણાઈની ભૂલ થઈ હોય તે શબ્દ સુધારો. હવે અહીં જોડણી સુધારો જેવી જ છે. શરણાઈનો સ અને સગડીનો સ એ બંને શબ્દો એટલે કે બંને મૂળાક્ષરો વાપરેલા છે, પણ આપણને જ્યાં જે અક્ષર બેન બેસતો હોય તે લખવાનો છે. આ શું છે, શરણાઈનો સ છે, તો આ ખોટો છે. આપણે તો સગડીનો સ કહીએ જ છીએ ને, સગડીનો સ લખ્યો, પ્રકાશ સ, તો પ્રકાશ શરણાઈનો સ, શનિવાર આ રીતે જોડણી આવે, શનિવાર. શાંતિ આ રીતે, શાંતિ. સૃષ્ટિ સૃષ્ટિ, સરસ એ રીતે બોલે ને, સરસ. આશીર્વાદ આશીર્વાદ. સૈનિક સૈનિક. ઓગસ્ટ ઓગસ્ટ. આ રીતે આપણા દરેક શબ્દ બોલાયા અને આપણી ભૂલો પણ સુધારી. હવે ચલો એ જ રીતે પાછું એ જ છે, હજી સ પકડી રાખ્યો જ છે, કોઈ છોડવાનો નથી. ચલો પાસે, આ બંનેમાં સાચું કહ્યું, પાસે. આ ઓફિસ કે આ ઓફિસ, આ ઓફિસ સાચી, આ સાવરણી સાચી કે આ સાવરણી, આ સાવરણી સાચી. આ સ્ટેશન સાચું કે આ સ્ટેશન, આ સ્ટેશન. પૈસા પીસા, આ વાપે શાબાસ, કયા સાચું, આ સાચું, બાકીના બે ખોટા. અહીં મેં એનું ઉચ્ચારણ ખોટો શબ્દ છે કે અને પાછું એને લખ્યું છે. હવે આગળની પ્રવૃત્તિ છે. ચલો જોડકા એવા છે, અ અને બ, એક એક શબ્દ પસંદ કરો અને એનું વાક્ય બનાવવાનું છે. સર પેલું એક આપેલું છે, સુંદર અને શાળા, સુંદર અને શાળા. મારી શાળામાં એક સુંદર ઔષધી બાગ છે. સુંદર અને શાળા આવી ગઈ. હવે હા, સરળ અને શેઠાણી. મારી શેઠાણીનો સ્વભાવ સરળ છે કે મારી મમ્મીનો સ્વભાવ સરળ છે, જે લખવું હોય. પછી સારસ અને શુભ. સારસ એક શુભ પંખી છે, સારસ વિશે જાણો છો ને. સાપ આસમ અને દિશા. આપણે સંપીને રહીશું તો પ્રગતિની દિશા આપણા માટે હંમેશા ખુલ્લી રહેશે. પછી સાગર અને પ્રકાશ. સાંજે સૂર્યનો પ્રકાશ સાગર પર પડે ત્યારે ખૂબ જ રોમાંચિત દ્રશ્યો દેખાય છે. તમને મેં અહીં મારી રીતે બનાવ્યું, તમને જો જે રીતે આવડતું હોય એ રીતે વાક્ય બનાવી શકાય છે, પણ બંને અક્ષર સાથે આવવા જોઈએ, બંને શબ્દો આવવા જોઈએ. જે વાક્ય બનાવો પણ બંને શબ્દો આવવા જરૂરી છે. આગળ જોઈએ, ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. ચલો પાછા ત્રણમાં બેસીએ, વાક્ય વાંચો. પાછું શ શ એ તો આપણો પીછો છોડતું જ નથી. જુઓ ને, દરેક વાક્ય માટે ઝડપથી ત્રણ વાર બોલો શ શ અને ઉચ્ચાર ચોકસાઈથી કરો. ચલો, સાંકડી શેરીમાં ગાડી અટવાઈ ગઈ જાય તો શી નવાય. સાંકડી શેરીમાં અહીં શરણાઈનો સ કે સગડીનો સ વાપરે છે. જો અહીં સગડીનો સ છે, અહીં શેરીમાં શરણાઈનો સ છે. શી નવાય એમાં શરણાઈનો સ વપરાય છે. આગળ જોઈએ, સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા ઉડ્યા. સ સગડીનો, શરણાઈનો, પાછો સગડીનો. અમારે ગામડે દિવસમાં એકવાર શાકભાજી વાળો તો આવે જ છે, આપણે તો જવાનું હોય બરાબર. રાજાએ રસોઈયાને સગડીનો સ આદેશ આપ્યો, શરણાઈનો સ. કાર્યની શરૂઆત શરણાઈનો સ. કરવા માટે દરેક સમય શુભ હોય છે. શરણાઈનો સ અને સગડીનો સ ખબર પડી ગઈ ને. મોટેથી ઝડપથી વાંચો, ફટાફટ વાંચવાનું છે. રશ્મિ રોજ સવારે, જોઈ શકે તમારે બોલાય, રશ્મિ રોજ સવારે સજો 7 મિનિટ શીર્ષાસન કરે છે. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ. ઘાસચારાની પાસ પર વિશ્વપતિનો વાસ. બોલાય ને, આ વાંચ્યું ને વાક્યો શ અને શમાં.
શ અને શ ભણવાની મજા આવીને હવે જુઓ ને કવિ કંઈક પ્રવૃત્તિ નવી લાગી આવી લાગે છે. હો જુઓ ભાઈ ને ભાઈ, ભૈલો ને દીદી છે તો શું છે? ભાઈ અને બહેન. વા ચલો જોઈ લઈએ શું છે કવિતા. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા. હવે પાછલા એટલે કે સવારે વહેલી આંખ ખુલી ગઈ. તમારી ખુલે ના ખુલે? ખુલે ગઈ. અત્યારે તો એને 9-10 વાગ્યા સુધી મજા આવે સુવાની. સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે, બધા ઊંઘે ને અમે બે જાગીએ. ઓશિકા ઉપર બે ઓઢણી ને ધાબ, બે ઓઢાળી ધાબડા. પાછા જુઓ, ફરવા નીકળવું હતું એટલે શું કર્યું? ઓશિકા ઉપર ધાબડા ઓઢાડી દીધા. ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે, એટલે ચૂપચાપ બહાર નીકળી ગયા ઘરમાં. બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આગળા, એટલે કે સાચવી રહીને દરવાજા ખોલ્યા. બિલ્લી પગ એકદમ ચોરી ચોરી. બાપુને બા તે શું જાણતા જીરે, કે મમ્મી પપ્પા તો શું જાણે. હાથમાં તે હાથ લઈ ભેગા ઉતાવળા, હાથમાં હાથ પકડીને ભાગ્યા. ખુલ્લી હવાની મોજ માણતા જીરે, ને ખુલ્લી હવામાં મોજ મસ્તી કરવા. સવારનો પવ ટાઢો ને હિમ જેવો વાય વહાલો વાયરો. સવારનો પોર હતો તો ઠંડો ઠંડો એસી જેવો પવન વાતો હતો, ઠંડો ઠંડો. હિમ એટલે કે બરફ જેવો. ધોળા તે ધોળા અજવાળિયા જીરે, એટલે કે એવું હતું આછું પાતળું અજવાળું હતું. ખેતર ને કોતર ચાલ્યા વટાતા, ખેતરોથી ને જંગલોથી ને આગળ આગળ કોતર એટલે કે ખાડે થયા કોતરો અને ખેતરોને વટાવતા ગયા. ખુંદી વળ્યા તે આંબા વાળિયા જીરે, કે આંબાના એટલે કે કેરીઓના ઝાડને પણ ફરી આવ્યા, એટલે કે આ ફરવા નીકળી ગયા છે ભાઈ બહેન બે જણા. રૂપા તે રંગની રેતી વેરાયેલી, એટલે કે સવારની સરસ તે રૂપા રૂપું જેવી રેતી દેખાતી હતી. પાસે વહે તે વહેણ વાંકડું જીરે, નાનું ઝરણું બાજુમાં વહેતું હતું. છોડી રેટાણ આવું રૂપાળું મોકળું, શાનું ગોઠે ઘર સાંકળું જીરે. આવી ખુલ્લી જગ્યાને જોઈને પછી ઘરમાં રહેવાનું ગમે? તમે અત્યારે જ કરો છો હે ને. ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, સવારે વહેલી આમ ઝાકળની એટલે કે પેલો ઠાર પડતો એમ કહે છે ને ઝાકળની, એ આજ એને ઉડી જતી ખાળવી જીરે, કે એને હું પકડી રાખીશ ઉડતા. છેડો ઝાલીને એનો જાઉં આકાશમાં, એનો જો છેડો હું પકડીને આકાશમાં જઈશ. જોવું છે કોણ એનો સાળવી જીરે, કે એને કોણે મોકલી છે નીચે, કોને ઝાકળની ચૂંદડીને, એનો કોણ છે માલિક એમ. ખોળો ભરી વીણી શંખલા ને છીપલા, આખાય વાદળમાં વેળવા જીરે. જેમ આકાશમાં તારાઓ છે એમ મારે ઉપર જઈને શંખલા ને છીપલા આખા આકાશમાં ભરી દેવા છે. ઊંચે તે આભથી લાવીને તારલા ધરતી ખોળે ખંખેરવા છે. ઉપર છીપલા અને શંખલા મૂકવા છે અને ઉપરના તારલાઓને જમીન એટલે કે ધરતી પર ગોઠવવા છે. સોનેરી કોરથી લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધી જીરે. સોનેરી કોરની લાવીને વાદળી એટલે કે વાદળીઓને નીચે લાવી, ચંદરવા ચાર કોર એટલે ચંદ્રને પણ નીચે ધરતી પર લાવવા છે. એની તે એઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધીશું અને જમીશું. ચંદ્ર અને વાદળને નીચે લાવી અને અમારું એનું ઘર બનાવવું છે અને તેમાં રહીશું અને જે ભાવતું હશે એ ખાઈશું. ઊંઘ ઉડી ગઈ સવારે વહેલી, ઓશિકાની ઉપર ધાબળા ઉઢાડી દીધા અને બિલ્લી પગે નીકળી ગયા. શું જોયું? ખુલ્લી મજાને ઠંડો ઠંડો પવન, આકાશ જોયું, પછી વાદળો જોયા, બધું જોયું અને એમને પાછું પોતાનું ઘર બનાવવું હતું. વાદળોને નીચે લાવી એમાં ચંદ્રને ગોઠવી અને પોતાનું ઘર બનાવવું હતું અને એમાં મસ્ત મસ્ત રસોઈ બનાવી અને ખાવી હતી. મસ્ત હતું ને. હવે આગળ જોઈએ કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું, વાતચીતમાં શું શું દેખાતું હતું. કવિતા સાંભળી એટલે એમાં આકાશ પછી ઝાકળ જે દેખાતું એ લખવાનું. હવે આપણે ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાય છે આપણને પણ, જે આ ભાઈ ભાઈલા અને બહેનને દેખાય છે એવું અમને પણ દેખાય છે. સૌથી વધુ કઈ પંક્તિ ગમી ગાઈ સંભળાવ. તમને જે પંક્તિ ગમી હોય તે. મને તો સૌથી વધારે કઈ ગમી? સોનેરી કોરથી લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધીશું જીરે. એની એઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. જે તમે લખ્યું, રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ મમ્મી પપ્પા સૂઈ જાય બપોરે તો એને જતા રહીએ છીએ ને. તમારા ભાઈ બહેન સાથે તમે કયા કયા ગયા છો ત્યાં શું શું જે લખવું હોય લખાય. તમારે તમારું ઘર બનાવવું હોય તો તમે ક્યાં અને કેવું બનાવશો? બહાર આપણે આંગણામાં એટલે કે અહીંયા તો આપણે ફ્લેટમાં રહીએ કે ગમે ત્યાં,
પણ આપણે ગામડામાં જઈએ ત્યારે આ બધો સીન ગામડામાં જોવા મળે છે. તો ગામડામાં જઈએ તો આપણે પેલા શું કહેવાય, ઘાસ ચારું બધું ભેગું કરીને ઘર બનાવીએ એ રીતે. તમે ક્યારે રમતા રમતા ઘર બનાવ્યું છે, ઘણી તેમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો તો એ આપણે જાતે કરવાનું છે. ઘણા ઘર બનાવ્યા છે, ગામડામાં જઈએ છીએ ત્યારે ઘાસ ચારું ભેગું કરી અને ઊભું કરી દઈએ છીએ ને બધા ફ્રેન્ડો. ચલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ કવિતામાં? ઘણી વસ્તુઓ જોઈ શક્યા છીએ, અડી શકીએ છીએ. તેમજ જેને જમીન કે આકાશ સાથે સંબંધ છે, કોઈ સંબંધ હોય, શોધ અને ઉદાહરણ પ્રમાણે સૂચનામાં અક્ષરની સંખ્યા લખો. અહીં અક્ષરોની સંખ્યા બે છે કે ચાર છે એ લખવાનું છે. ચલો તો ચલો શું શું જોઈ, રેતી જોઈ, એને અડાય પણ છે. એ ક્યાં છે? જમીન ઉપર. હવે તારા, તારાને ના અડાય. ક્યાં છે? જમીન ઉપર. હતા હશે ક્યાં છે? તારા આકાશમાં. હવે મેં ઝાકળ જોયું. ક્યાં છે ઝાકળ? અડકી શકાય. અને ક્યાં હોય? જમીનમાં. કંઈ આકાશમાં તો ઉડે નહીં. શંખલા, એને પણ અડી શકાય. એ પણ ક્યાં હોય? જમીન પર. આકાશમાં તો હોય નહીં. પછી વાદળ છે તો એને અડાય? અડાય ના. જમીન પર હોય ના, ક્યાં હોય છે? આકાશમાં. બરાબર. પછી તમે બીજા પણ વાક્ય અહીં લખી શકો છો. અને સૂચનાની અક્ષર સંખ્યા અહીં તમે અક્ષર સંખ્યા પણ લખી શકો છો. પછી તમે જુઓ અહીં અજવાળિયા, તો એ ક્યાં હોય? જમીન ઉપર અજવાળું હોય. એ રીતે અજવાળિયાને અડી શકાય, આપણે એને માલી શકીએ છીએ. હવા, હવાને અડી શકાય છે આપણે. પછી એ રીતે ગમે તે લઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ શું છે પ્રવૃત્તિ. આ નવી ચોપડી છે, બહુ સરસ મજાની પ્રવૃત્તિઓ આવે છે. આગળ જોઈએ. ભાઈ બહેને કરેલી ક્રિયામાં બાજુમાં કરેલી. ભાઈ બહેને કર્યું હોય તમે લોકોએ ચોરી ચોરી તો કરેલી, અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેને ઈચ્છા. હવે ઘરેથી ભાગવાની ઈચ્છા, બરાબર. અને મમ્મીને કીધા વગર રમવા જતા રહે એ કરેલી ઈચ્છા, કરેલી તો એના સામે કરેલી. અને ઈચ્છા થતી હોય કે હા ભાઈ કંઈક કરવું છે તો ઈચ્છા લખવાનું, કરી નાખ્યું હોય ને તો કરેલી જ લખજો પાછા. ઓશિકા પર ધાબળા ઠાક્યા, કરેલી જ છે ને. ખેતર કોતર પગપાળા ચાલ્યા, આપણે ગામડે જઈએ છીએ ત્યારે જઈએ છીએ ને તો કરેલી. આંબા વાળિયા ફરી વળ્યા, કેરીઓ ચોરી કરવા જઈએ છીએ ને ગામડે જઈએ ત્યારે. ભાવતી રસોઈ બનાવવાની છે તો ઈચ્છા થાય કે આપણે રસોઈ બનાવીએ. કંઈ બનાવી તો હોય જ નહીં હો. ઝાકળને ઉડી જતું રોકવું છે ઈચ્છા, કરી ન શકાય ઝાકળને રોકાય ન. ધીમેથી બારણું ઉઘાડ્યું, કરેલી છે. ઝાકળથી ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે ઈચ્છા છે. ઝાકળનો છેડો આપણે પકડી તે આકાશમાં જઈ અને કરેલી ક્રિયા નથી. ઝાકળના બનાવનારને મળવું છે એ આપણી ઈચ્છા છે. ઝાકળના બનાવનાર કોણ? ભગવાન. તો આપણને ભગવાનને મળી શકીએ છીએ ન. ઘરની બહાર વાતાવરણની હવાની મજા માણી, એ તો બધા કરેલી જ છે પ્રવૃત્તિ. આગળ જોઈએ દસમી. શંખલાને છીપલા મીણી વાદળમાં વેરવા છે તો કંઈ કરી શકીએ ના? તો આપણી એ ઈચ્છા છે. જે કરી હોય એ કરેલી લખવાની, ના કરી હોય આપણી જીવનમાં તેને ઈચ્છા જ બતાવવાની. આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે, કરાય ના? તો ઈચ્છા. ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, આ તો કરી જ હોય દિવસમાં બે ચાર વાર. જોડીમાં મજા આવીને કરો ને ઈચ્છા, કરેલી હોય કરેલી જ લખવાની અને ઈચ્છા હોય ઈચ્છા જ લખવાની. હવે આગળનું જોઈએ. જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દને અર્થ શોધી રાઈટનું નિશાન કરો. ઉનાળામાં સાંજનો પહોરે ખુલ્લામાં ફરવા જવાની ગરમી ઓછી લાગે, હે? તો આ પહોરે કેવી રીતે આવે એવું નહીં મજા આવે. તો પહોરને સમય સાથે, તો ઉનાળાના સાંજના સમય ખુલ્લામાં ફરવા જવાની ગરમી ઓછી લાગે છે. પછી શું છે? પ્રિયાએ શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા બિલ્લી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ. બિલ્લી પગ એટલે એકદમ શાંતિથી, બિલ્લી પગ એટલે એકદમ ચોરી છુપી જઈએ ને એ ચોરી ચોરી. શું છે? બિલ્લી પગ એટલે છાના માના, કે ધીરે ધીરે કે મ્યાઉ મ્યાઉ બોલીને જઈએ તો ચાલે? મ્યાઉમાં બહુ બોલો છો એટલે પકડાઈ જાઉં. નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ હતી. વહેણ એટલે પ્રવાહ.
વહેણનો અર્થ આ સમાનાર્થી શબ્દો છે, જોરદાર, પ્રવાહ કે દિશા. નદીનું જોરદાર એટલું ઝડપી એવું આવે, નદીની દિશા એટલી ઝડપી એવું આવે, ના પણ પ્રવાહ આવ્યો. મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે. મમ્મીની હવે કોરના ત્રણ અહીં શબ્દો આપેલા છે, ચલો ચલો જોઈએ. મમ્મીની કોર એટલે કે હવે આ કોર શબ્દને આપણે કઈ રીતે મૂકીશું એ જોઈએ. હવે મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ કોર ઘસાઈ ગઈ, તો વચ્ચે ઘસાઈ ગઈ એ ન સારી લાગે. મમ્મીની સાડી વચ્ચે સારી છે, ધાર સારી લાગે, ના. પછી છેડે છેડે, મમ્મીની ધાર સારી લાગે ને છેડે છેડે મૂકે તો છેડે છેડે ઘસાઈ ગઈ છે એવું. ચારે બાજુ લો, મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ ચારે બાજુ ઘસાઈ ગઈ એવું વાક્ય બેસે નહીં. તો અહીં આપણને ધાર શબ્દ વ્યવસ્થિત બેસાય. મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની ધાર ઘસાઈ ગઈ છે. ધાર એટલે તો તમને ખબર હશે, ધાર એટલે તમને ખબર છે ને શું આવે? ધાર એટલે પેલી આપણે કિનારી કહીએ છીએ ને, ઘસાઈ જતી નથી એ કિનારી કહીશું. ચલો હવે આગળ જોઈએ. સાચું ને ખોટું અને સુધારીને લખવાનું છે, સાચું ને ખોટું અને સુધારવાનું છે. ચલો જોઈએ વાક્ય વાંચો અને ખોટું હોય તો સુધારીને લખો. ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. કેવું છે વાક્ય? ખોટું છે. ભાઈ બહેન ઓશિકાને ધાબળો ઓઢાડીને ભાગ્યા હતા. કોને? પોતે નહોતા ઓઢ્યા, ઓશિકાનો ઓઢાડ્યો હતો એટલે ભાગ્યા હતા. બીજું, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેન કાળજી લીધી. સાચું. ઘરની બહાર આકાશ અંધકારથી ભરેલું, ના અજવાળું હતું ને, તો વાક્ય કેવું છે? ખોટું. મેં અહીં આગળ સાચા નિશાની ખોટાની નિશાની કરી તો આપણને જલ્દી ખબર પડે. તો શું વાક્ય સાચું લખીશું? ઘરની બહારનું આકાશ અજવાળાથી ભરેલું હતું. ખુલ્લી જગ્યા, ચોથું વાક્ય છે ખુલ્લી જગ્યા વાળું. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેન નિરાંત અનુભવી. સાચું છે, સાચું જ હતું ને. પાંચમું જોઈએ, ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. થીજી ગયા હતા? ના રે, એમને તો બહુ મજા આવી હતી. તો વાક્ય આ ખોટું લખેલું છે. ઠંડા પવનથી ભાઈ બહેન મોજ માણતા હતા. હવે આગળ, ખુલ્લી જગ્યામાં પહોંચતા તેથી ભાઈ બહેન હવે પોતાનું ઘર ગમતું ન હતું. ગમતું હતું ના, એમને તો પેલી ચાદર બનાવી હતી ઝાકળની, વાદળોની ને ચંદા મામાની. ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. વાક્ય કેવું છે? ખોટું છે. જાતે બનાવો હવે એક વાક્ય. આટલા મેં બનાવ્યા તો શું લખશો અહીં? હું બોલું છું ખરી પણ લખવાનું તમારે જાતે. ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, ના. આપણે કવિતામાં એક નજર કરીશું કે ખેતર વટાયું ત્યારે શું છે. ખેતરને કોતર ચાલ્યા વટાવતા હુંદી વળ્યા આંબા વાળિયા. જે તમારે વાક્ય લખવું હોય એ લખી શકાય છે. આગળ જોઈએ, ઝાકળની પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે. સાચું જ હતું ને, એમને પકડી રાખવું હતું ને. ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે. સાચું. હા, તો એમને ભગવાન વિશે જાણવું હતું ને. તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. હા, તારા અને શંખલાને જગ્યા બદલવી હતી ને, તારાને નીચે અને શંખલાને આકાશમાં લઈ જવા હતા. આગળ જોઈએ, મજા આવી ને. અરે કવિતા જ બહુ સરસ મજાની છે તો મજા જ આવે ને. વાક્ય વાંચો અને સાચું કલું છે કે કલ્પના તે લખો. ખૂબ ઠંડો પવન વાય છે. હા, સાચું કલું એટલે કે રાઈટ કરીએ એને સાચું કલું. ઊંચી આકાશમાંથી તારા નીચે લાવવા છે એ સાચું? ના, આ તો કલ્પના કહેવાય. જેમ આપણે સાચું ખોટું કરીએ આપણને સાચું લાગે તે સાચું સાચું કલું, અને કલ્પના એટલે કે આપણે કરી ન શકીએ તો એ ખોટું વાક્ય. તો કલ્પના લખવાની. અજવાળી રાત્રે ખેતરમાં ફરવા જવું. ફરવા તો જઈ શકે તો સાચું કલું કઈ, કલ્પના જ ખોટું કહેવાય? ફરી શકાય જ ને. ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે આવે છે તો સાચું કલું. પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે તો કલ્પના છે આપણી. ભાઈ બહેન ભાગ્યા તેમ બા બાપુને ખબર નથી. સાચું જ ને, સાચું કલું. સોનેરી કોળવાળી વાદળી લાવવી છે કલ્પના છે આપણી. મજા આવી ને. અહીં આપણો ભાગ ત્રણ પાઠ ત્રણનો અહીં પૂરો થાય છે. ભાગ બેની જેમ આપણે લેસન કર્યું એમ ભાગ ત્રણનું પણ લેસન લઈ લઈએ, નીચે નીચે કરીશું. મજા આવે છે ને. ચલો ભાગ ત્રણમાં શું શું લખીશું? કુટુંબના સભ્યોવાળું લખીશું. ચાલો ગીતું ગાઈએ, કરવાનું નથી બરાબર. પછી શિક્ષક આ સવાળું આપણે ધ્યાનથી લખીશું. આ બધું લખવાનું છે.
બરાબર, ખાલી ગીત એક લખવાનું નથી, ગીત લખવું નથી, વારંવાર ગીત લખ લખ કરવાનું, ગા ગા કરવાનું, કંટાળો આવી જાય નહીં તમને તો. આજ લેસન નહીં કરતા હોય પણ આ લેસન કરવું ફરજિયાત છે, પરીક્ષાઓ નજીક છે. આખું પેજ લખીશું બરાબર, ખાલી આ મોટેથી વાંચો અને ઝડપથી વાંચો, એ લખીશું નહીં. શ શ આ શ શ આ શ શ અને આ શ શ શ શ બધા લખીશું, મજા આવી શ શ શ. પછી ભાઈ બહેનવાળી વાર્તા આપણે વાંચી લખવાની નથી, વાતચીત પણ લખવાની નથી, પણ અહીં કવિતાવાળું વર્ગીકરણની જેમ કોઠો દોરીશું. આ પ્રશ્ન ઈચ્છાને કરેલી, પછી જોડીમાં કામ કરવાવાળું લખીશું. વાક્ય સાચા ખોટા, કલ્પના સાચકનું અહીં સુધી આપણે લેસન કરીશું. ભાગ ત્રણનું અહીં સુધી આપણે લેસન કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ દરેક વિષયનું લેસન કરવું ખૂબ ફરજિયાત છે. શાળા ખુલશે ત્યારે આ લેસન ફરજિયાત બતાવવાનું રહેશે. તો લેસન કરીશું, હવે મળીશું આગળના ભાગમાં, ભાગ ચાર. ભાગ ચારમાં મળીશું, ત્યાં સુધી લેસન કરો અને વાંચો અને અભ્યાસ કરો. આવજો વિદ્યાર્થી મિત્રો.